વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ધોરણ છમાં આપણે હવે જોઈશું પાર્ટ બી ધોરણ છમાં હવે આપણે જોઈશું પાર્ટ બી તમારો પાર્ટ દસ પૃથ્વીના આવરણો આપણે વાતાવરણ વિશે માહિતી મેળવીશું જુઓ વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર સિક્સટી ઉપર વાતાવરણ એટમોસ્ફિયર વાતાવરણ એટમોસ્ફિયર વિદ્યાર્થી મિત્રો આપણે એની થોડી ચર્ચા પહેલાં કરેલી પણ હતી એની વ્યાખ્યાને બધું આપણે કરી લીધું છે બરાબર છે ને તો વાતાવરણ પૃથ્વીની ચારે બાજુ વીંતળાઈને આવેલા લગભગ જુઓ ટેક્સ્ટબુકમાં બેટા પૃથ્વીની ચારે બાજુ વીંતળાઈને આવેલા લગભગ આઠસોથી એક હજાર કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહે છે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ આઠસોથી એક હજાર કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહે છે વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી એને અનુભવી શકાય છે પણ એને જોઈ શકાતું નથી વાતાવરણમાં વિવિધ વાયુઓ પાણીની ભરાળ ધૂળના કણ ઉલ્કાકણ ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા હોય છે વાતાવરણમાં વિવિધ વાયુઓ પાણીની વરાળ ધૂળના કણ ઉલ્કાકણ ક્ષારકણ સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા હોય છે વાતાવરણનો કોઈ રંગ હોતો નથી એની કોઈ સ્મેલ ગંધ હોતી નથી તો વાતાવરણ રંગ ગંધ અને સ્વાદ રહિત હોય છે તેમજ પારદર્શક હોય છે વાતાવરણમાં વાયુ પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે વાતાવરણમાં વાયુ પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે વાતાવરણમાં આવેલા વિવિધ વાયુઓમાં કયા કયા વાયુઓનો સમાવેશ થાય છે તો વાતાવરણમાં આવેલા વિવિધ વાયુઓમાં નાઇટ્રોજન ઓક્સિજન ઓર્ગોન કાર્બન ડાયોક્સાઇડ ઓઝન વગેરે મુખ્ય છે વાતાવરણના વિવિધ વાયુઓમાં નાઇટ્રોજન ઓક્સિજન ઓર્ગોન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન વગેરે વાયુ મુખ્ય છે પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ કેવું છે ઘટ છે પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટ છે જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા વાયુઓનું પ્રમાણ શું થાય છે ઘટતું જાય છે અને જેમ ઊંચાઈએ જઈએ તેમ હવા કેવી થતી જાય છે પાતળી થતી જાય છે જુઓ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું દસ પોઈન્ટ એક જુઓ આકૃતિ વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ શું આપેલું છે વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ તો વિદ્યાર્થી મિત્રો વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું છે તો વાતાવરણમાં જુઓ નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સેવન્ટી એટ પોઈન્ટ ઝીરો થ્રી ટક ટકા છે આ બ્લુ કલર તમને આપ્યું છે કેટલું છે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સેવન્ટી એટ પોઈન્ટ ઝીરો થ્રી ટકા છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલું છે તો વિદ્યાર્થી મિત્રો વાતાવરણમાં આ પિંક કલર આ ઓક્સિજન વાયુ એનું પ્રમાણ છે વીસ ને નવ્વાણું ટકા વાતાવરણમાં ઓર્ગન વાયુનું પ્રમાણ કેટલું છે તો અહીં છે આ ઓર્ગન વાયુ જેનું પ્રમાણ છે જીરો પોઈન્ટ નાઇન્ટી ફોર ટકા એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે તો આ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ છે જીરો પોઈન્ટ જીરો થ્રી ટકા અને અન્ય વાયુઓનું પ્રમાણ કેટલું છે આ કોફી કલર તમને આપ્યો છે અન્ય વાયુઓનું પ્રમાણ છે ઝીરો પોઈન્ટ ઝીરો એક ટકા બરાબર વિદ્યાર્થી મિત્રો તો ચાલો હવે આપણે નીચે જોઈશું આપણે જોઈ લીધું કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ સેવન્ટી એઇટ પોઈન્ટ ઝીરો થ્રી ટકા ઓક્સિજન વાયુ વીસ પોઈન્ટ નવ્વાણું ટકા ઓર્ગન વાયુ ઝીરો પોઈન્ટ નાઇન્ટી ફોર ટકા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી ટકા હવે આપણે જોઈએ નીચેનો પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ શું થાય છે ઘટતું જાય છે પૃથ્વીની સપાટીથી આપણે જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે જુઓ વિદ્યાર્થી મિત્રો હવે સામે સિક્સ્ટી વન પેજ સિક્સ્ટી વન પેજ ઉપર વિદ્યાર્થી મિત્રો તમને આપેલું છે દસ પોઈન્ટ બે આકૃતિમાં તમને આપેલું છે વાતાવરણમાં વાયુઓની ઊંચાઈ શું આપેલું છે વાતાવરણમાં વાયુઓની ઊંચાઈ ઉપરનો પેરેગ્રાફ જુઓ કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેવો છે ભારે છે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે કયો વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં વધારે પ્રમાણમાં હોય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને ઉપર જતાં શું થાય છે અને ઉપર જતાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓછો થઈ જાય છે કાર્બન ડાયોક્સાઇડ આશરે વીસ કિલોમીટરની ઊંચાઈ પછી ઓછો થઈ જાય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ પછી વીસ કિલોમીટરની ઊંચાઈ પછી ઓક્સિજન વાયુ આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ પછી એકસોને દસ કિલોમીટરની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ પછી નાઇટ્રોજન આશરે એકસોને ત્રીસ કિલોમીટરની ઊંચાઈ પછી તેની હાજરી ઓછી થઈ જાય છે આમ વિદ્યાર્થી મિત્રો ખૂબ ઊંચાઈએ જતા તો માત્ર કયો વાયુ બરાબર છે કયા વાયુઓ હલકા હોય છે તો જેમ ઊંચાઈએ જઈએ તો માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ ઊંચાઈ ઉપર હોય છે કયા બે વાયુઓ હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ ફરીથી વિદ્યાર્થી મિત્રો તમે હવે આ આકૃતિમાં જોઈ શકો છો બરાબર છે કે સૌ તમને આપેલું છે આ ખાલી જગ્યાએ આપેલી છે નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજન આશરે એકસોને ત્રીસ કિલોમીટરની ઊંચાઈએ જતાં તેની હાજરી કેવી ગણાય છે સાવ ઓછી ગણાય છે એની નીચે જુઓ ઓક્સિજન એકસો દસ આપ્યું છે કિલોમીટર બરાબર ઓક્સિજન ઓક્સિજન આશરે એકસો દસ કિલોમીટરની ઊંચાઈ ઉપર જતાં તેની હાજરી ઓછી ગણાય છે અને છેલ્લે આપ્યું છે તમને કે વીસ કિલોમીટર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઊંચાઈ ઉપર જતાં એની હાજરી ઓછી થાય છે અને લાસ્ટ છે ઝીરો કિલોમીટર હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પેરેગ્રાફ એના પછીનો વાતાવરણમાં સૌથી વધુ વાતાવરણમાં કયો વાયુ ખૂબ ઓછો હોય છે તો ઓઝન વાયુનું પ્રમાણ વાતાવરણમાં ઓછું હોય છે વિદ્યાર્થી મિત્રો બધા વાયુની નીચે મેં અંડરલાઈન કરી તમે પણ કરી લો કારણ કે તમને આવા બધા પ્રશ્નો પૂછાશે બરાબર છે ખરા ખોટા પૂછાય એક વાક્યમાં જવાબ એક શબ્દમાં જવાબ વાતાવરણમાં વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે આ ઓઝન વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે કયો વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરીને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે ઓઝન વાયુ આપણે ઓઝન વાયુની માહિતી આપો તો બે પ્રશ્ન પ્રશ્ન પણ પૂછાય ઓઝનવાયુ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે ઓઝનવાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે જોવા મળે છે ઓઝનવાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે વળી ઓઝન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી સ્વાસ્થ્ય માટે માટે ઉપયોગી હોવાથી લોકો શું કરે છે આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે જતા હોય છે નદી કિનારે કે સમુદ્ર કિનારે શું કરે ચાલવા માટે જતા હોય છે ફરીથી આપણે જોઈએ ઓઝન વાયુની ટૂંકમાં માહિતી આપો વાતાવરણમાં ઓઝન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે બરાબર છે ઓઝન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે આ વાયુ સૂર્યના ઓઝનવાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે ઓઝનવાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે અને ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે આથી જ લોકો શું કરે છે તો વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળોએ એટલે કે ખુલ્લા મેદાનોમાં અને સમુદ્ર કિનારે શું કરતા હોય છે સવારમાં ચાલવા માટે જતા હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં તમારું પાઠ બી પૂરું થાય છે